નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં 44 જગ્યાએ આયકર વિભાગના દરોડા, આશરે 3 કરોડ રોકડ ઝડપાઈ. વડિયાના અર્જણસુખ ગામે ગેસ એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર, ગ્રામજનોએ મામલતદારને રોષભેર પાઠવ્યું આવેદન. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામોનો ધમધમાટ, હાઈકોર્ટ અને નગરપાલિકાની નોટિસનો બાંધકામદારોએ કરી રહ્યા છે ખુલ્લેઆમ ઉલ્લંઘન. સિનોરના ટિમ્બરવા ગામે તાલુકા પંચાયતની અધિકારીઓ દ્વારા વિકાસ કામોના બિલ ન ચૂકવાતા ત્રાસિત થયેલ મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આપી આત્મવલોપનની ચીમકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ ખાતે આયકર વિભાગ દ્વારા વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કુલ 44 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરાના આઈટી અધિકારી સામેલ થયા હતા અને ઉદ્યોગપતિઓ તથા ફાઇનાન્સરો પર ત્રાટક્યા હતા. આ સમગ્ર સર્ચ ઓપરેશન રાજકોટની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. વડિયાના અર્જણસુખ ગ્રામજનોએ અલખદીપ ગેસ એજન્સી દ્વારા બાટલામાં ગેસ વધુ ઓછો ભરાતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે, જેથી ગ્રામજનોએ આ પ્રશ્ને મામલતદારને ધગધગતું આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. અમારા ગામમાં અલખદીપ ઇન્ડિયન સોરીસવાળા બાટલા દેવા આવે છે અને તેના બાટલામાં ગેસ ઓછો આવે છે, પ્લસ કે જે પોઈન્ટમાં ભાવ કિંમત લખેલી હોય એના કરતાં પોઈન્ટમાં ભાવ વધારે લેવામાં આવે છે કસ્ટમર પાસે, અને ગામમાં એક જગ્યાએ ઊભા રહીને બધાને બાટલા આપે છે અને તેઓ કહે છે કે ઓનલાઈન કરો ઓનલાઈન કરો, પણ ઓનલાઈન હકીકતમાં થતી નથી તો કસ્ટમર બધા હેરાન થાય છે. અને અત્યારે આની પહેલાં અગાઉ અમે એક અરજી કરેલી હતી ગેસની, એનો કોઈ જ અમને કોઈ નિવાડો આપ્યો નથી અને આજે પાછા અમે આવેદનપત્ર દેવા અહીંયા વડિયા મામલતદારે આવ્યા છીએ. અને આની પહેલાં સાહેબે એવું કીધેલું કે તમારે ન પોસાય તો ત્યાંથી બાટલા ના લેવા. અમે વજન કર્યો તો એક બાટલામાં 4 કિલો ઓછો આવ્યો, એક બાટલામાં 400 ગ્રામ ઓછો આવ્યો. એ લોકોને અમે કીધું એટલે અમને એવું કીધું તમારે જાઓ અહીંયા જાઓ, અમે નથી એવો ઓછો મોકલતા, અમને ઇન્ડિયા કંપનીવાળા ઓછો મોકલે છે. તો અમે મામલતદારને અરજી આપી તો અમને એનો કાંઈ જવાબ આપ્યો નહીં. તે પછી મેં મુખ્યમંત્રીના સ્વાગતમાં પ્રશ્ન મામલતદારને આપ્યો તો એનો હાલની તક અમને જવાબ આપ્યો નથી. શું કારણે જવાબ નથી આપ્યો? જો અમને જવાબ નહીં મળે 8 દિવસની અંદર તો અમે ગાંધી માર્ગ લેવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે હાઈકોર્ટ અને નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ ફાળવ્યા બાદ પણ બેરોકટોક બાંધકામોના ધમધમાટ ચાલી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા 69 બાંધકામો પર કડક પગલાં લેવા નગરપાલિકાને સૂચના અપાઈ હોવા છતાં ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી બાંધકામો કરવામાં આવી રહ્યા છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ આ મામલે છોડવામાં નહીં આવે તેવું નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણીએ જણાવેલ હતું. 150 થી 250 જેટલા આસામીઓ છે એમને પણ આપણે નોટિસ ઇસ્યુ કરેલી છે. એમાંથી લગભગ 30-40% લોકોએ રિપોર્ટિંગ પણ કરેલું છે અને એમનો જે જર્જરિત ભાગ હોય એ ઉતારી પણ લીધો છે. જે લોકો નથી ઉતારતા એને પણ ફરી પાછી નોટિસ ઇસ્યુ કરી અને જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા થતી હોય એ જો ન કરે તો કલમ 182 નીચે નગરપાલિકા ઉતારીને એમની પાસે ખર્ચની વસૂલાત કરશે. આ ઉપરાંત બીજું પણ આપણા માધ્યમથી મારે કહેવું છે કે સરકારશ્રીની ખૂબ સારી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં એક ઘટક છે BLC બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન, કે જો તમારા નામનું ટાઇટલ ક્લિયર મકાન હોય, એનું ટાઇટલ ક્લિયર હોય, તમારા નામની જમીન હોય અથવા તો પ્લોટ હોય અથવા તો જર્જરિત મકાન હોય, 30 ચોરસ મીટર સુધીનું એની અંદર કાંઈ ફેરફાર છે, પાડીને નવું બનાવવું હોય, એમાં સુધારા વધારા હોય, એ કરી શકાય છે. અને એમાં સરકારશ્રી શિનોરના ટિમ્બરવા ગામે તાલુકા પંચાયત અધિકારીઓ દ્વારા વિકાસના કામોના સર્ટિફિકેટ ના અપાતા હોવાના કારણે તથા વિકાસ કામો માટે ખરીદાયેલ માલ સામાનના બિલોના ચૂકવતા હોવાના લીધે માનસિક રીતે ત્રાસી ગયેલ મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આત્મવિલોપન કરવાની લેખિત અરજી આપી હતી અને 2 દિવસમાં પેમેન્ટ ચૂકવણી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. મારું આજે કામ થઈ ગયેલ છે વિકાસનું 2018નું, એના માટે સાહેબજીને હું એક જ વિનંતી કરીશ કે કામ જોવી આવી જાય જોવા અને મારું જે પેમેન્ટ છે તે છૂટું કરી જાય, કારણ કે મારે પેવર બ્લોકના વેપારી, રેતીના વેપારી, સિમેન્ટના વેપારી,
ઇવન જે મજૂરે જે અહીંયા બ્લોકના કામ નાખ્યા છે, જે બ્લોકની મજૂરી તે પણ મારી બાકી છે, તો સાહેબજીને નમ્ર વિનંતી કે અહીંયાનું જે પેમેન્ટ છે તે છૂટું કરી દે. ક્યારે તે કામ ચાલુ કર્યું અને ક્યારે તે કામ પૂર્ણ કર્યું તેની અત્યારે કોઈ લેખિતમાં રજૂઆત મળેલ નથી. રાજુલાના હિંડાળના નજીક આવેલ ધાતરવડી નદીના પુલ પર મોટું ગાબડું જતા લાંબા અંતર સુધી વાહનોની કતારો લાગી રહી છે. આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડે કાન કરી રહી છે, ત્યારે પ્રજાના પ્રશ્નોનો નિકાલ થશે કે નહીં તેવી અસમંજસ લોકોમાં ફસાયા છે. રાજ્યમાં વિકાસના કાર્યોને વેગ આપી બેરોજગારીના પ્રશ્ને ઉગારવા માટે સરકાર અનેક કાર્યક્રમો અને યોજનાઓ કરી લોકોને જાગૃત કરતી હોય છે, ત્યારે રાજ્યમાં રોજગારલક્ષી તકોને વેગ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરના ઉદ્યોગોમાં 80% ગુજરાતીઓ 25% સ્થાનિકોને રોજગારીની તકો આપવામાં આવશે. નવા મુખ્યમંત્રીની એપ્રેન્ટિસ ટ્રેનિંગ પ્રોગ્રામની યોજનાનો લાભ 8,500 લોકોને મળશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે જે અધિકારી અટક કરે છે તો કયા કારણોસર તે લેખિતમાં આપીને સ્પષ્ટતા કરે તેમ રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું. અમો એક પ્રતિનિધિ આજે મળવા માટે અમે ગઈકાલે જ મેં કમિશનર સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરેલી, એમને જ અમને 11 વાગ્યાનો ટાઈમ આપેલો હતો અને અમે એમને મળવા માટે આવ્યા હતા, પણ કમિશનરશ્રી નહીં હોવાથી અમે એવું કહ્યું કે કમિશનરશ્રી જો 12:30 આવવાના હોય તો અમને કોઈ વાંધો નથી, પણ તો તમે અમને અહીંયા બેસાડો. એના બદલે અમને એમ કહેવામાં આવ્યું કે 12:30 આવશે ને 12:30 તમે મળજો. એટલા માટે અમે ત્યાં ગાંધીના પક્ષના માણસો અમે છીએ, કોંગ્રેસ પાર્ટીના છીએ, એટલે કોઈ અશાંતિ થાય તેવું અમે નહોતા ઈચ્છતા. એટલા માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ત્યાં ધરણા પર શાંતિથી મૌન ધરણામાં બેઠા હતા. છતાં ડીસીપી સાહેબ જેમ અમે એક તોમતદાર હોય તે રીતે એ વર્તી રહ્યા હતા તે અયોગ્ય છે, અને અમે અત્યારે પણ જે વાત કરવા આવ્યા છીએ એ માત્ર રાજકોટમાં શાંતિ જળવાઈ રહે અને અમને જે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆત કરવા માટે જ અમે આવી રહ્યા. ભારતના દક્ષિણી રાજ્ય કેરળમાં સમલૈંગિક કપલને સાથે રહેવા કોર્ટે મંજૂરીની મોહર મારી છે. 40 વર્ષીય એસ શ્રીજા અને 24 વર્ષીય અરુણાએ અગાઉ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને પરિવાર દ્વારા સાથે રહેવા દેવામાં આવતા નથી. કોર્ટના આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે. કોર્ટના ફેસલા બાદ સમલૈંગિકતાનો વિરોધ થઈ રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા માનસી સોઢા. જી માનસી, શું છે આ અંગેની વધુ વિગતો? જી, અરજી ખુશી વાત કરવામાં આવે તો ધારા 377ને જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ થોડા સમય પહેલાં જ નાબૂદ કરવામાં આવી છે ત્યારે એલજીબીટી કમ્યુનિટીના લોકોમાં આ માટે ઘણો ખુશીનો માહોલ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આવા પ્રકારના સંબંધોને લઈને હાર કેરેલામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 40 વર્ષની શ્રીજા અને 23 વર્ષની અરુણા જે લેસ્બિયન કપલ છે, સમલૈંગિક સંબંધો ધરાવે છે, તેમને છેલ્લા 2 વર્ષથી તેઓ સાથે રહેતા હતા પરંતુ પરિવાર દ્વારા થતી કનડગતના લીધે તેમને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે પ્રથમવાર સુપ્રીમ કોર્ટે આ લેસ્બિયન સંબંધોને પણ માન્યતા આપી છે અને સાથે રહેવા માટેનો ચુકાદો પણ તેમને આપ્યો છે. હાલ વાત કરવામાં આવે તો સમાજમાં પણ હવે જે મેટ્રો સિટી છે તેમાં સમલૈંગિક સંબંધોને લઈને લોકો ખુલતા થયા છે અને લોકો આવા એલજીબીટીક્યુના લોકોને અપનાવતા પણ થયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આજે કોર્ટમાં તો આ મેટરને લઈને ચુકાદો આવી ગયો છે ત્યારે લોકોમાં હવે કેટલી ઝડપથી માનસિકતા બદલાશે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર માનસી. કારણ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા રુદ્ર દેસાઈ તથા ધનત પરીતને ક્લાસમાં શિક્ષક દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થી દ્વારા ક્લાસમાં મસ્કરી કરતા શિક્ષકે માર માર્યો હતો. વધુમાં પ્રિન્સિપાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે શિક્ષક વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. હું અને મારો ફ્રેન્ડ ધનત છેલ્લી બેન્ચે બેઠા હતા અને છેલ્લી બેન્ચે બેસતા બેસતા અમે મસ્તી થતી હતી ને બીજા લોકોની, અવાજ આવતો હતો સરને, તો સરે અમને 2 વાર વોર્નિંગ આપી. સરને એમ કે અમે મસ્તી કરી છે. આ વસ્તુ થયું અને પછી હજી એક વાર અવાજ આવ્યો તો ત્રીજી વાર સરને ન ગમ્યું અને અમને આવી અને મને એમ કીધું કે હું મારો અવાજ સંભળાવું છું અને એમ કરીને મને 2 વાર પીઠ પર માર્યું અને 1 વાર મોઢા ઉપર માર્યું. સરને ખબર નહોતી કે કોણે અવાજ કર્યો છે, તોય અમને બેને સમજા કે અમે 2 અવાજ કર્યો છે. હા, ત્યારે સરને કીધું હતું કે સર અમને અમારા પેરેન્ટ્સને વાત કરવા દો
તો સરે ત્યારે ના પાડી કે અમે છુટ્ટીમાં વાત કરાવી દઈશું. મેં કીધું સર અત્યારે થયું છે તો અત્યારે મને કહી દેવા દો ને. તો સરે કીધું ના હું તમને પરમિશન નથી આપતો. તો મેં ત્યારે ગયો નહીં, હું સરને સરે કીધું જે રીતે એ રીતે હું પેરેન્ટ્સ પાસે ન ગયો. હજી એક પીરિયડ ગયો, સિક્સ પીરિયડ, સેવન્થ પીરિયડમાં હું અહીંયા આવ્યો અને ઓફિસમાંથી ફોન કર્યો હતો. પ્રશાંત સર, બધા શિક્ષક મારે છે કેમ કે છોકરાને સુધારવા માટે થોડુંક તો મારતા હોય, પણ આ સરે બહુ જોરથી માર્યું હતું આ વખતે. હું ને મારો ફ્રેન્ડ બે છેલ્લી બેન્ચે બેઠા હતા તો સરે અમને એમ કીધું કે તમે બે અવાજ કરો, પણ અમે બે અવાજ નહોતો કર્યો. તો સર અમને એમ કહે છે કે હવે તમે અવાજ કરશો ને તો બે વખત હું તમને, એટલે બે વખત મેં તમને વોર્નિંગ આપી છે, પણ હું અવાજ કરશો ને તો હું તમને મારીશ. તો મેં કીધું વાંધો નહીં સર, અમે અવાજ નથી કર્યો. ત્યાં પાછળથી એક છોકરાએ તાલી પાડી તો સર કહે છે કે તમે બે તાલી પાડી છે. તો સર આવીને અમને બેને એમ કીધું કે હું તમને બતાવું કે કેમ અવાજ થાય. તો સરે મને માર્યો ને આને બેને માર્યો. મેં સંસ્થા કા પ્રમુખ હોને કે નાતે મેં જો ભી ગતિવિધિ હુઈ હૈ મેં ઉસકી નિશ્ચિત રૂપ સે જાંચ કરકે જો ભી સખ્ત એક્શન હોય એસે લોગો કે ખિલાફ લુંગા. બિલકુલ, અગર નહીં વહી તો મેને બોલા કે અગર કુછ ઇસ તરહ કા ડિસિઝન હૈ ઉન્હોને એસા કિયા હૈ ડેફિનેટલી હમ ઉનકે ખિલાફ પૂરા એક્શન લેંગે. પહેલી બાર હુઆ હૈ એસે એસે કોઈ ઘટના હમારે યહાં હોતી નહીં હૈ. અમરીશ કુમાર ગુપ્તા. બાળક સાથે હાથ ઉપડ્યો છે એવી માહિતી મળતા અમે સ્થળ પર પહોંચી ગયા અને વાલીઓનો નિવેદન લઈ લીધા છે અને પ્રિન્સિપાલ સાથે વાત પણ કરી છે. તો વાલી હાલ પૂરતું એમ જણાવે છે કે અમારે કંઈ કરવું નથી, જેથી એ લોકોના નિવેદન લઈ આગળ જે પ્રમાણે કહેશે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા 2 ઓક્ટોબર સુધી અનોખું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ઓખા બેટ શંખો દ્વાર યાત્રાધામમાં સફાઈ અભિયાન કોસ્ટગાર્ડ જવાનો તથા શહેર ભાજપ યુવાનો દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આશરે 50 ટ્રેક્ટર જેટલો કચરો દરિયાકાંઠે એકત્ર કરીને તેનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. આ તકે ભાજપ શહેર પ્રમુખ મોહનભાઈ બારાએ ઓખા નગરપાલિકાના સફાઈ અધિકારીઓને સ્વચ્છતા અંગેના કડક સૂચનો કરી યાત્રાધામને સ્વચ્છ કરવા અનુરોધ કર્યો હતો અને બેટના વેપારીઓને જાહેરમાં કચરો ન ફેંકવા કડક સૂચના આપી. બેટ યાત્રાધામ જે ઓખા, ખાસ કરીને બેટ દ્વારકા જે છે ત્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઓખાના કોસ્ટગાર્ડના DIG સાહેબ તથા અન્ય અધિકારીઓ તથા ભાજપના કાર્યકર્તાઓ સાથે આપણે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે 15 થી 2 તારીખ સુધીનો જે સફાઈ અભિયાનની આહવાન કર્યું હતું એના ભાગરૂપે તથા સ્વચ્છતા ઈજ સેવા જે સૂત્ર આપણા માનનીય વડાપ્રધાન શ્રી આપ્યું છે એને સાર્થક કરવા માટે અમે કાર્યરત હૈ ઓર હમ સ્વચ્છતા હી સેવા કે લિયે સંકલ્પબદ્ધ હૈ ઓર અપની તરફ સે કોસ્ટગાર્ડ પૂરી તાકત કે સાથ સ્વચ્છતા અભિયાન મે લગા રહેગા ઓર અપને નજદીકી ક્ષેત્રો મે સ્વચ્છતા બઢાને મે ઓર સ્વચ્છતા સાક્ષરતા કો બઢાને મે પૂરા સહયોગ કરેગા. જ્યારે સેલવાસમાં જિલ્લા પંચાયત દ્વારા 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ માટે રખોતી પ્રાઇમરી અને અપર પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકો અને સ્થાનિકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જાણીએ છીએ તેમ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ 2019માં સમગ્ર દેશમાં ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે 15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2018 સુધી આપણે સ્વચ્છતા ઈ સેવા સ્વચ્છાગ્રહીઓ છે સ્વચ્છાગ્રહી એક છે અનેક દિવસ આ કાર્યક્રમની ઉજવણી આપણે સમગ્ર દેશમાં થઈ રહી છે અને એ અંતર્ગત આપણા દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં પણ 15મી સપ્ટેમ્બરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આમાં વણાય છે આપણી એક ટેવના રૂપમાં પરિવર્તિત થાય એ માટે આ જનજાગૃતિના કાર્યક્રમ થકી સમાજમાં અવેરનેસ ઊભા કરવાનો ખાસ કરીને અહીંયા પોલીસ હોય દંડનીય કાર્યવાહી કરવાની પણ અમે ગ્રામ પંચાયતને સૂચનાઓ આપી છે અને એનો અમલ અમે આ સ્વચ્છતાના સંદર્ભમાં પણ કરવાના છીએ. ગાંધી જયંતિ આ રહી હૈ અભી 15 ઓગસ્ટ હૈ અરે 15 સપ્ટેમ્બર સે 2 ઓક્ટોબર તક કી ઉનકે લિયે જો હમકો શેડ્યુલ દિયા થા તો ઉનકે હિસાબ સે હમને બચ્ચો કે સાથ રેલી નિકાલી થી સ્વચ્છતા હી સેવા કે બારે મે કે અપને ગાંવ કે અપને ગાંવ કો ક્લીન રખીએ. શૌચાલય કા ભી હમને લિયા થા કે શૌચાલય ભી હમારા મતલબ ઉપયોગ કીજે, બહાર શૌચાલય મે હી જાઈએ, મતલબ બહાર મત જઈએ ઓર અપને ગાંવ કો ભી સુંદર રખીએ કે જેસે બીમારી નહીં આયેગી.
फिर बाद में एक और भी संदेशा हमने दिया है कि मतलब ये जो पोल्यूशन जो होता है बैग का, तो उसके बारे में हमने ये बैग बना के ग्राम पंचायत की तरफ से सबको गिफ्ट में दिया है। ધોરાજીના નરસંગ મંદિરના મહંતનું થોડા સમય પહેલા જ ગળાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના આરોપીને ઝડપવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ટીમે ત્યાંના સાધુ હરેશને ઝડપી પાડ્યો હતો, જે માટેને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાછળનું કારણ એમનાથી જે જાણવા મળ્યું છે એમાં એ લોકોની વચ્ચે નાણાકીય વ્યવહારો થતા હતા, જે મરણ જનાર છે એમની અને જે આરોપી છે એમની, તે એમનાથી કઈ જે નાણાકીય વ્યવહારો છે અને જે દિવંગત છે એ થોડા સ્વભાવના ઉગ્ર હતા। તેમને સાથે વાતચીતમાં એમને એક વખત ગાળાગાળી થયેલી આમ કે છે આરોપી, તો આમનો ખાર રાખી અને જે પૈસાની નાણાકીય વ્યવહાર છે એમના આધારે એમની હત્યા કરેલી છે। એમને હત્યાનું આખું પ્લાન પહેલાંથી જ તૈયાર કરી લીધું હતું। આને બાબતમાં પૂછપરછ કરતાં સામે આવેલું છે કે બહુ રીડા ગુનેગાર છે અને ચોરીના અનેક ગુનાઓમાં પહેલાં આવી ચૂક્યા છે। એ ઓછામાં ઓછું 20-25 ગુનાઓની અત્યારે એક્સેપ્ટન્સ આપે છે કે 20-25 ગુનાઓમાં મોટરસાયકલ ચોરી, ઘરફોડ ઇત્યાદિમાં એ પહેલાં જેતપુર પંથકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર એમની ધરપકડ થયેલી છે। એના અનુસંધાને 10-12 વર્ષ જેલમાં જેલવાસ પણ ભોગી ચૂકેલા છે। સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। नमस्कार दर्शक मित्रों, मैं शेफ केके आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ केके प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूले। ફૂલહાર કરવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા સફાઈ કામદાર જાગૃતિ મંડળના સભ્યો અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારિયા,
ને એને હોદ્દેદારો, પછી યુવા જાગૃતિ મંડળના સભ્ય ને યુવા જાગૃતિ મંડળના હોદ્દેદારો, આજે પ્રમુખ ભરતભાઈ બારીયા, યુવા જાગૃતિ મંડળના ભરતભાઈ સોલંકી ને આજે અમે 18 વર્ષથી રાષ્ટ્રીય પિતા મહાત્માજીની ગાંધી જયંતિ ઉજવી છીએ. ને આ અમારી વાલ્મીકિ સમાજને રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવવામાં અમને આનંદ આવે છે વાલ્મીકિ સમાજને. ને વાલ્મીકિ સમાન આજે રાષ્ટ્રીય પ્રોગ્રામ અમારે શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળ માટે એક ઉત્તમ મોટો તહેવાર ગણાય છે. ને રાષ્ટ્રીય તહેવાર આજે અમે છેલ્લા 18 વર્ષથી ઉજવી છીએ. દીકરીઓને રાસનું કર્યું, ભજની ભજન ગવરાયા, પછી અધિકારી આવે તો અધિકારીના સન્માન કરાયા, પછી કલેક્ટર સાહેબ આવે તો શાલથી ને ફૂલહારથી સન્માન કર્યા, સાફાથી સન્માન કર્યા. ને બીજું, આજે અમારી વાલ્મીકિ સમાજ જેમ બને એમ કે ખોટા આજે ગાંધીજી બાપુનું સૂત્ર છે કે ભાઈ દારૂ બારૂ પીવો નહીં, તો આજે અમે અમારી સમાજને એમ સમજાવી છીએ 18 વર્ષથી કે ભાઈ એક તો આપણી સમાજને દારૂ નહીં પીવાનો, બીજા બીડીયું નહીં પીવાની, તમાકાના વ્યસન નહીં રાખવાના. જેમ બને એમ ગાંધીજી બાપુ ચોખાઈને માનતા હતા. આજે વડાપ્રધાન આપણા રહ્યા રાષ્ટ્રીય નરેન્દ્રભાઈ મોદી, એ આજે ચોખાઈ માટે કેટલું કરે છે, તો અમારી ફરજ છે. અમે તો આજે બાપુના સમયમાં કે અમારા મા બાપ બધાએ 5 વાગે વહેલા ઉઠી જાય ને હજી માણસો સૂતા હોય ત્યાં અમારા માણસો છે ને શેરીઓ ગલ્લી બધું સાફ ગટરું બટરું કાઢી નાખતા હતા. આજે એ રસ્તે અમે આ ગાંધીજી બાપુનું એક સપનું સાકાર કરવા માટે અને ગુજરાત સરકાર ને રાજ્ય સરકારને મદદરૂપે થાય છે કે જેમ બને એમ આપણું શહેર, આપણું રાજકોટ રંગીલું, સુંદર ને સારું રહે એ માટે શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળની એક તમન્ના છે કે આપણું સુંદર રાજકોટ રહે. જય હિન્દ, જય ભારત. નલિયાના જગાડિયા ગામે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સભ્યોને બોલાવવામાં આવ્યા નહોતા. અને ગ્રામ પંચાયતના સરપંચ પોતાની મનમાની કરે છે તેવો સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે. આ અંગે પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને આ મામલે તાત્કાલિક ખુલાસો આપવામાં આવે તેવી માંગ કરી હતી. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી ગાંજાના જંગી જથ્થાને સપ્લાય કરતા આરોપીઓને એસઓજીએ ધરપકડ કરી હતી અને આ આરોપીઓ પાસેથી કુલ 57,597 કિલો જથ્થો ઝડપી કુલ 1,45,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ એસઓજીએ ગુન્હો દાખલ કર્યો છે. ગાંજા લઈને આવતા હતા આપના થર્ડ આઈ પ્રોજેક્ટ મારફત, એને પણ ધરપકડ કરવામાં આવેલી વાહન સાથે અર્ટિકા. હવે ગઈકાલ રાત્રે પોલીસે મહેનત કરીને આમાં જોયા કે એ જથ્થા મુખ્યતઃ જામ ખંભાલિયા મુકામે મુકેશ ગિરી પાસે અગાઉ મોકલવામાં આવેલા હતા અને મુકેશ ગિરીએ પછી ત્યાં પોલીસના કેસ કરવાના કારણે પરત ત્યાં બોરસદ મુકામે મોકલી આપ્યા હતા. અને બોરસદ મુકામેથી જ્યારે 12મી તારીખે ત્યાં જથ્થા મોકલ્યા હતા ત્યારે પોલીસને બાતમી આધારે એને પકડ્યા હતા. આજે આ મૂળ બોરસદ અને જામ ખંભાલિયાના મુખ્ય આરોપીઓને અને સાથ સાથ મુખ્ય આરોપી જેનું નામ છે એક તો ચેતન ઉર્ફે રાજભા, ચેતન ઉર્ફે રાજભાઈ જો બોરસદનો આરોપીને વહેલી સવારમાં જ્યારે પકડા પછી એને પૂછપરછ દરમિયાન અને ઘરની ઝડતી કરી ઘરમાં કશું નથી મળતા, તપાસ કરતા નજીકમાં અને બીજા ગોડાઉન બીજી એક જગ્યા રાખી હતી ત્યાં હાલ પોલીસ હાજર છે અને સંપૂર્ણ શક્યતા છે કે ત્યાં અહીંયા જે જેટલા જથ્થા પકડાયા છે આના કરતાં પણ ઘણા મોટા જથ્થા ત્યાં હાજરમાં છે. ત્યાં બારી થોડી જોવા ઓછામાં ઓછા 400-500 કિલો કરતાં પણ વધારે જથ્થા હોઈ શકે એવી સંપૂર્ણ શક્યતા છે. રાજકોટની આજડેમ ચોકડી પાસે બિનઉપયોગી એવા દૂધના ટ્રકમાંથી અમુક પ્રમાણમાં દૂધ જમીન પર ઢોળાઈ જતા માર્ગ અતિ ચીકણો બન્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા મોટાભાગના વાહનો સ્લીપ થઈ જતા હતા, જેના પગલે ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આ બિનઉપયોગી દૂધને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મૂળ માધવપુરમાં સીઆરસી અંડર આવતી 5 પે સેન્ટર શાળાનો વિજ્ઞાન મેળો માધવપુરની પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે 20-25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પોરબંદર જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. અમારી શાળા શ્રી રોટકા શાળામાં સીઆરસી વિજ્ઞાન મેળો ભરાયેલ છે. એમાં 5 શાળાઓએ ભાગ લીધેલ છે, જેમાં
માં 5 વિભાગ છે. આ વિજ્ઞાન મેળાનો આ વખતેનો થીમ છે કે જીવનના પડકારો સામે વૈજ્ઞાનિક ઉપાયો. એટલે આપણે જીવનમાં જે રોજબરોજની જે ઘટનાઓ બને એમાં વિજ્ઞાન કઈ રીતે ઉપયોગી બને ને એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે શાળા કક્ષાએ, સીઆરસી કક્ષાએ, પછી જિલ્લા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આ ક્રમબદ્ધ રીતે આયોજન કરવામાં આવે છે. આ વિજ્ઞાન મેળા તો અમારી ક્લસ્ટરની સીઆરસી કક્ષાની ક્લસ્ટરની જેટલી શાળાઓ આવતી હોય છે એ બધા શાળાઓ પાર્ટિસિપેટ કરે છે. અમારા સીઆરસી શ્રી જીતેનભાઈ રામ એના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે આવેલા એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિપ બિલ્ડિંગના ક્ષેત્રે વિકાસ થઈ શકે અને તે કઈ રીતે કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ કન્સલ્ટર પ્રતિતિને કઈ રીતે ઉપયોગમાં લેવી જોઈએ તે અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ એ વિકસી રહેલી ઇન્ડસ્ટ્રી છે. શિપ બિલ્ડિંગ શિપ એક મોટી ફેક્ટરી છે અને એ શિપ બિલ્ડિંગની અંદર જરૂરી ઓટોમોબાઈલ્સ ચીજવસ્તુઓ એ આપણું રાજકોટ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકે એમ છે. રાજકોટ એ ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝનું મોટું હબ છે, તો પરસ્પર શિપ બિલ્ડિંગ માટે અત્યારે જે ચીજવસ્તુઓની રિક્વાયરમેન્ટ, સ્પેર પાર્ટ્સની રિક્વાયરમેન્ટ હોય છે એ વિદેશથી ઇમ્પોર્ટ થાય છે, તો શા માટે આપણી રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ એને બનાવી ના આપે. પરસ્પર બંને, એટલે કે શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ અને આપણી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, એ બંનેને મ્યુચ્યુઅલ ઓપોર્ચ્યુનિટી છે. આ ઓપોર્ચ્યુનિટીને એન્કેજ કરવા માટે આ બ્રિજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લંબાણ પ્રવૃત્તિની ચર્ચાના અંતે હું ચોક્કસ કહી શકું કે આગામી દિવસોની અંદર આપણી રાજકોટની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું માર્કેટ એ શિપ બિલ્ડિંગના માધ્યમથી મળશે, જેના હિસાબે વિન વિન સિચ્યુએશન્સ થશે. શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝને સસ્તા દરે ડોમેસ્ટિક પ્રોડક્શનનો માલ મળશે, ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ગ્રો થશે અને એમને પણ માલ સપ્લાય કરવાની અંદર મોટો ફાયદો થશે. આ દ્રષ્ટિએ આ ઉદ્યોગનું મહત્ત્વ છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, હર્ડલ્સ હંમેશા આવતા જ રહેતા હોય અને એના સોલ્યુશન થતા જ રહેતા હોય છે. જે રીતે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીઝમાં પોટેન્શિયલ છે, એન્ટરપ્રેન્યોર્સમાં ક્ષમતા છે, નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટ એમને એન્કેસ કરેલું છે. આજે દુનિયામાં નાસાનું હવાઈયાન ઉડતું હોય, યા તો ઈસરોનું રોકેટ ઉડતું હોય, યા તો કોઈ ડિફેન્સનું ઇક્વિપમેન્ટ હોય, એમાં રાજકોટમાં બનેલો કોઈ ને કોઈ સ્પેરપાર્ટ હોય છે. હિન્દુસ્તાનમાં પણ કેટલાય ઇન્ડસ્ટ્રીઝમાં અહીંથી એક્સપોર્ટ થઈને વાયા થઈને આવતું હોય છે, તો પરસ્પર અહીંથી જ અમને માર્કેટ મળે એ દિશાની અંદર પ્રયાસ ચાલી રહ્યો છે. બેસિકલી રાજકોટ ઇટ્સ વન ટાઈપ ઓફ ક્લસ્ટર. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટની જીઆઈડીસી આ બધું જ થઈને એક ક્લસ્ટર બને છે. મને એવું લાગે છે કે શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 70% રિક્વાયરમેન્ટ આ ક્લસ્ટરના માધ્યમથી ફિલફુલ થઈ શકે એ પોટેન્શિયલ આપણામાં છે અને એને એન્કેસ કરાઈ રહ્યું છે. રાજકોટમાં બિયોન્ડ ડાન્સ એકેડેમીના બાળકોએ ઓલ ઇન્ડિયા ડાન્સ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેમાં એકેડેમીના બાળકોએ ગ્રુપ કેટેગરીમાં પહેલા, બીજો અને ત્રીજો નંબર મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. જે વિશે વધુ માહિતી આપવા બિયોન્ડ ડાન્સ એકેડેમીના સભ્યોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખૂબ જ ખુશી થાય છે શેર કરતા વાત. ઇન્ડિયા લેવલે એક ડાન્સ કોમ્પિટિશનનું ઓર્ગેનાઇઝ કર્યું હતું રાજકોટના એક કોરિયોગ્રાફરે. આખા ઇન્ડિયાની 16 સિટીમાંથી એનું ઓડિશન લેવાનું. એ 16 સિટીમાંથી લગભગ 800થી વધારે ડાન્સરોએ પરફોર્મ કરેલું. એ 800માંથી ફાઇનલ રાઉન્ડ માટે 74 ડાન્સરને સિલેક્ટ કરેલા હતા અને એ 74 લોકોને જજ કરવા માટે ડાન્સ પ્લસ સીઝન 3નો વિનર બેરાદા શેરપા ડાન્સ ચેમ્પિયનશિપનો વિનર આવેલો હતો. એ 74 એન્ટ્રીઝમાંથી રાજકોટની બિયોન્ડ ડાન્સ એકેડેમીના જુનિયર કિડ્સના સ્ટુડન્ટ્સે ઇન્ડિયા લેવલે ફર્સ્ટ રેન્ક લીધો, જેની સાથે સાથે દેવાંગ અને જેનિલ જે જુનિયર ડિવાઇડ કેટેગરી હતી એમાં આ લોકોએ થર્ડ રેન્ક લીધેલો અને વાસુ કરીને આપણો સ્ટુડન્ટ છે જેને સોલો જુનિયર કેટેગરીમાં થર્ડ રેન્ક લીધો છે. તો ખૂબ જ ખુશી થાય છે કે રાજકોટનું નામ ઇન્ડિયા લેવલે આટલું રિપ્રેઝન્ટ કરીને ફેમસ કરેલું છે, પોતાના પેરેન્ટ્સનું પ્રાઉડ ફીલ થાય એવી એક્ટિવિટી કરેલી છે. આગળનું શું લક્ષ્યાંક છે? બસ વધુ ને વધુ ઇન્ડિયા લેવલે સ્ટુડન્ટ્સ પરફોર્મ કરતા રહે, મુંબઈ, દિલ્હી
અને ત્યાં પણ સ્ટુડન્ટ્સ પરફોર્મ કરે અને લેવલ પોતાનું અપ કરે અને રાજકોટને એક સારી એવી ઇમેજ ત્યાં પ્રેઝન્ટ કરે, આવું એક લક્ષ્યાંક છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહકોની વાર્ષિક સભા પણ યોજવામાં આવી હતી. આજ અમારી કલાવાડ શાખા બેંક ઓફ ઇન્ડિયા અપની 14મી સ્થાપના દિવસ સમારોહ સંમેલન ગ્રાહકો કે સાથ મિલકર मना रही है और इसके लिए ही हम लोग आज यहाँ उपस्थित हुए हैं. दो तरह की बैठकें होंगी, एक सामान्य बैठक होंगी जिसमें करीब करीब 200 ग्राहक उपस्थित होंगे और एक वैल्यूड कस्टमर्स जिसमें कि 14-15 हमारे कस्टमर्स उपस्थित हो चुके हैं, 10-12 और भी आए हैं. तो उनको हम लोग विशेष रूप से उनके जो व्यक्तिगत समस्याएँ हैं और जो भी इम्प्रूवमेंट होना है उसके लिए हम उनकी बातों को सुन रहे हैं. और आज इस महत्वपूर्ण दिवस पर हम लोग अपने ग्राहक बंधु जो सबसे महत्वपूर्ण हमारे बैंक में माना जाता है या किसी सेवा संस्थान में माना जाता है, उन लोगों से हम लोग उनकी बात भी सुनेंगे, अपनी बात भी रखेंगे. इसके लिए आंचलिक प्रबंधक राजकोट से मैं मनोज कुमार, हमारे उप आंचलिक प्रबंधक श्री तुषार हाटे जी, हमारे कलावाड़ रोड के सहायक महाप्रबंधक श्री राजेश कुमार जी, इनकी पूरी टीम और हमारे राजकोट सिटी के 9 ब्रांच के मुख्य प्रबंधक और सहायक महाप्रबंधक और सभी लोग अपने तरफ से ये प्रतिज्ञा लेंगे, अपनी प्रतिबद्धता दिखाएंगे कि हम ग्राहकों के प्रति समर्पण भावना रखते हैं.
મમતા મ્યુઝિકલ મંચ દ્વારા લતાજીના 89મા જન્મદિવસ નિમિત્તે આગામી તારીખ 28ને શુક્રવારના રોજ એક શામ લતાજી કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોશની સિંગર લતાજીના ગીતો પર સુર રેલાવશે. કાર્યક્રમ અંગે વિસ્તૃત વિગત આપવા આયોજકો તેમજ સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ છે મણિયાર હોલની અંદર 28 તારીખે શાર્પ 9 કલાકે. એટલે અમે દરેક દર્શકોને વિનંતી કરીએ છીએ, શ્રોતાજોને વિનંતી કરીએ છીએ કે અગર જો આપ જૂના નવા ગીતોને કંઈક હલકી હલકી મજાક જે કહેવાય એ માણવા માગતા હોય ને કંઈક પુરાની યાદોને ઢંઢોળવા માગતા હોય, આંખો બંધ કરીને જો તમે એ દ્રશ્ય પડદા ઉપર જોવા માગતા હોય તો જરૂર પધારો અમારા આ કાર્યક્રમમાં મમતા મ્યુઝિકલ મંચ દેવીદાસ એટલે કે અમારા દદ્દુજીના સથવારે. રોશની સિંગર, મયુરભાઈ સિંગર, હું પોતે મનોજ એન્કર જલારામ, અમારા થોમસ સર, અમારો આ લાડક વાયો હર્ષિત અને રાજુભાઈ ત્રિવેદી, જે મ્યુઝિકના કહેવાય કે પરચમ લહેરાયો છે શિખર ઉપર, એ આપણા રાજકોટનું ગૌરવ કહેવાય એવા રાજુભાઈ ત્રિવેદી સંગીતકાર છે, અને અમે પૂરું આદર અને સન્માન એમને આપીએ છીએ. તો દરેક શ્રોતાજનોને દિલથી વિનંતી કરીએ છીએ કે અબતકના ચેનલ માધ્યમથી આપ અમારા આંગણે પધારો મણિયાર હોલ શાર્પ 9 વાગે 28 તારીખે. ભૂલિયેગા મત, સુનાયેંગે વો ગીત જો બન ગયે હિટ. વિસાવદરના સ્થાનિક રમેશભાઈ વગાસિયા વાડીએ જતા હતા ત્યારે ઝાડીમાં સંતાયેલ દીપડાએ અચાનક હુમલો કરી સ્થાનકને લુહીલુહાણ કર્યા હતા, પરંતુ સ્થાનિકે દીપડાનો પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી નાસી ચૂક્યો હતો. હાલ સ્થાનિકને વિસાવદર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. મારી વાડીએ મધુરા રાજુભાઈ મહારાષ્ટ્રના સામે સવારે 8 વાગે આવેલા અને ખેતરને સાઈડે નીકળતા એને દીપડાએ પકડી લીધેલ છે, છેલ્લામાંથી નીકળી, અને હું એને પછી તાત્કાલિક મને એને ફોન કર્યો કે અહીંયા દીપડો છે એટલે હું જઈ અને એને તાત્કાલિક વિસાવદર સરકારી દવાખાને દાખલ. ઓખામાં હરિહર જીવદયા અન્નક્ષેત્ર ચલાવતા પૂજ્ય જગદીશ શાસ્ત્રી દ્વારા ઓખાના દાતા મનોજભાઈ મોરીનું અનોખું શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દાતા દંપતીને જમણા શંખને નરનારાયણની પવિત્ર જોડી અર્પણ કરવામાં આવી હતી. ભાદ્રપદ સપ્તમીના દિવસે એક મહાન વ્યક્તિ જે મનોજભાઈ દાતા છે, મોરી પરિવાર દક્ષાબેન સહિતના, એ લક્ષ્મીનારાયણ એક મહાન જમણા શંખને સમર્પિત કરેલ છે શાસ્ત્રીજી હરિહર જીવદયા અન્નક્ષેત્ર દ્વારા. આની કોઈ કિંમત એટલી બધી હોય છે કે જેની કિંમત હોતી પણ નથી અને આ કોઈ દિવસ વેચાતો નથી. આ જમણા શંખ એક મહાન દ્વારકાધીશ ભગવાન બેટ દ્વારકાધીશના મંદિરમાં જોઈ શકે એવા અલભ્ય વસ્તુ એટલે ગંડકી નદીના અને ગંગાજીના ઉત્તરકાશીના આ મહાન શંખ. જ્યારે ભગવાને આ શંખને એક વરદાન આપેલ છે, જ્યારે શ્રી એના સાંદિપના ગુરુ ને કહ્યું કે પ્રભુ માગો તમારે શું જોઈએ છે, ત્યારે ગુરુદેવના પત્નીએ કીધું કે શંખ છે, શંખચૂડ નામનો રાક્ષસ એ મારા પુત્રને હરી ગયો છે, પ્રભુએ લઈ આવો. ત્યારે ભગવાન શંખચૂડ પાસેથી પુત્રને લઈ આવી આપી ત્યારે શંખચૂડે કીધું, પ્રભુ મને હવે તમે મુક્તિ આપો છો, હે મારા નાથ તમારામાં મને સમાવી લો. ત્યારે પરમાત્મા શ્રી હરિએ કીધું કે આથી તારું સ્વરૂપ મારામાં આવશે, અને ભગવાને બેટ દ્વારકામાં શંખ નારાયણ તરીકે સ્વરૂપ લઈ ભગવાન બિરાજમાન છે. એટલી અલભ્ય જમણા શંખનો મહત્વ છે, જેના ઘરમાં હોય કોઈ દિવસ રીધી સીધી ખૂટે નહીં. બજાણા ગામે 2016માં મેરાણી પરિવારના સભ્ય પર અમુક શખ્સો દ્વારા ફાયરિંગ કરી પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી, ત્યારે હત્યાના કેસમાં આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેના પગલે પરિવારના સભ્યો છેલ્લા 9 મહિનાથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. આ મામલે જિલ્લા કલેક્ટર CID તપાસ કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું. તારીખ 17/8/17માં 2018થી ઉપવાસ પર બેઠેલા હતા. માનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા CID ક્રાઇમને તપાસ સોંપવા અંગેની બાંયધરી આપી છે, તેમજ આ બાબતે વધુ તપાસ થાય એની ખાતરી પણ આપે છે, અને તેમની સૂચનાથી કે સ્વૈચ્છિક પારણા કરવા માટે તેમણે જણાવેલ છે, તો અમે સ્વૈચ્છિક પારણા કરીએ છીએ અને તેમને જે બાંયધરી આપી છે તેનાથી અમને સંતોષ છે. કહેવાય છે કે પક્ષી નદી પવનને કોઈ સરહદ રોકી શકતું નથી, ત્યારે વિદેશથી સરહદ પાર કરીને ભારતના મહેમાન બનેલ પક્ષીઓ કેસુ તાલુકાના નાની ધસારી ગામના આવેલ 2 ચેકડેમને પોતાનું સ્થાનક બનાવ્યું છે, અને વિદેશી પક્ષીઓ ચેકડેમના ખાડામાં ભરાયેલા પાણીમાં કુદરતી નજારો માણવામાં મશગુલ બન્યા છે.
કેશોદ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તથા ઘેડ પંથકમાં ઠેર ઠેર તળાવોમાં કમળનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. કમળનો સૌથી વધુ ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને ખોરાક તરીકે કરવામાં આવે છે. આ અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 73મા વિશ્વના નેતાઓને સંબોધન કરીને ભારતના વખાણ કર્યા છે. ટ્રમ્પે ભારતના લાખો લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે તે અંગે ભારતના પ્રયાસોને બિરદાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ જનજાતિના પ્રમોશન અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગેના પ્રમોશનમાં આરક્ષણ મામલે 2006માં ફેસલો લીધો હતો, જેને નાગરાજ કેસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં અનુસૂચિત જાતિ જનજાતિના કોટા હેઠળ લાખો લોકો નોકર્યા છે. આજે પણ દેશમાં જ્ઞાતિ જાતિ તરીકેનો ભેદભાવ જોવા મળે છે, ત્યારે સુપ્રીમ કોર્ટે 2006ના નિર્ણયને યથાવત રાખવાની જાહેરાત કરી હતી. આ વિશે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના પ્રમોશન અંગે મહત્વનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયમાં 2006નો જે નિર્ણય છે તેને યથાવત રાખ્યો છે. ત્યારે ખાસ વાત કરીએ તો 2006ની અંદર કોર્ટમાં જે કેસની સુનાવણી થઈ હતી અને આ કેસને નાગરાજ કેસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ત્યારે ખાસ વાત કરીએ તો ભારતભરની અંદર અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના લોકો માટે અલગ પ્રકારની પ્રમોશન માટેની સીટ હોય છે, ત્યારે 2006નો જે નિર્ણય છે તેને જ યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે ખાસ વાત કરીએ તો 5 જજોની બેઠક બોલાવવામાં આવી હતી અને ભારતભરની અંદર અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના જે લોકો છે તેના ઓબ્ઝર્વેશન તેમજ તેમની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ જે લોકો છે એટલે કે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના જે લોકો છે તે અર્થતંત્રમાં મહત્વનો ભાગ ધરાવે છે. આ ઉપરાંત ઘણા બધા લોકો એવા પણ છે કે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના લોકો અત્યારે બેરોજગારીમાં જીવે છે, ઉપરાંત ખાસ કરીને સામાજિક શોષણનો પણ તેઓ ભોગ બને છે. ત્યારે 2006નો જે નિર્ણય છે તેને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર શીતલ. સમય થયો છે આજના ફટાફટ ન્યૂઝ નો, તો નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે યુએનની સામાન્ય સભામાં ગરીબો માટે સફળ પ્રયત્ન કરી રહેલ ભારતની કરી પ્રશંસા. ઇન્સ્ટાગ્રામના બે કો ફાઉન્ડરના રાજીનામા, 5 મહિનામાં એફબીના ઓફિસરે કંપની છોડી. પીએમ મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો, જાપાની કંપનીએ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગ રોક્યું. કિમ જોગના પત્ર બાદ હવે નોર્થ કોરિયા સાથે બીજી ટૂંક સમયમાં થશે યુએસમાં ટ્રમ્પનું સંબોધન. પેટ્રોલ 14 પૈસા મોંઘું, મુંબઈમાં 90.22 પ્રતિ લિટર, ક્રૂડનો ભાવ 80 પ્રતિ ડોલરને પાર. વડતાલ સ્વામિનારાયણ મંદિરનો લગાદી વિવાદ, જૈન પ્રસાદને પદભ્રષ્ટ કરવાના કેસમાં એચસીનો સ્ટે. ગીરમાં 14મા દિવસે સિંહનો મોતનો આંકડો 14 પર પહોંચ્યો, હજુ 6 બીમાર, સાવજની હાલત ગંભીર. સીલિંગ તોડવા પર દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીને સુપ્રીમની ફટકાર. કોહલી મીરાબાઈ ચાનુ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત, હિમા દાસને મળ્યો અર્જુન એવોર્ડ. સેમસંગ ગેલેક્સી S7 ભારતમાં લોન્ચ, કંપનીનો પહેલો ટ્રિપલ રિયર કેમેરાવાળો સ્માર્ટફોન. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજકોટમાં 44 જગ્યાએ આયકર વિભાગના દરોડા, આશરે 3 કરોડ રોકડ ઝડપાઈ. વડિયાના અર્જનસુખ ગામે ગેસ એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર, ગ્રામજનોએ મામલતદારને રોષભેર પાઠવ્યું આવેદન. ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામોનો ધમધમાટ, હાઈકોર્ટ અને નગરપાલિકાની નોટિસનો બાંધકામદારોએ કરી રહ્યા છે ખુલ્લેઆમ ઉલ્લંઘન. સિનોરના ટીમ્બરવા ગામે તાલુકા પંચાયતની અધિકારીઓ દ્વારા વિકાસ કામોના બિલ ન ચૂકવાતા ત્રાસિત થયેલ મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આપી આત્મવલોપનની ચીમકી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.